नंद खेरा नंद भयो जय कन्हैया लाल की। नमस्कार दर्शकों, हूं छु हेमाली। हेलो सौराष्ट्र न्यूज ना स्पेशल एपिसोड में आप सब दर्शकों नु हार्दिक स्वागत करू छु। जी हाँ दर्शकों, आज आपणे जन्माष्टमी पर्व विषे बात करवानी छे। अगाउन एपिसोड में रक्षाबंधन पर्व विषे खासी भी चर्चा विचारणा करी, तेना महत्व विषे बात करी, तो आवी ज रीते आज नो एपिसोड पण एक धार्मिक कार्यक्रम रिलेटेड छे। जन्माष्टमी ना पर्व पर आधारित आज नो एक एपिसोड छे। कृष्ण जन्मोत्सव ने आधारित आज ना एपिसोड मा आपणे चर्चा विचारणा करवानी छे। दर्शकों, अनेक जे धार्मिक प्रसंगो उजवाय छे, अनेक कार्यक्रमो उजवाय छे, कोई पण न्यूज होय एनी जे सचोट माहिती छे आपना सुधी पहोंचाडता ज रहीए छे। आजे पण आजे અમે કૃષ્ણ જન્મોત્સવ વિશે વાત કરીશું, જન્માષ્ટમીના પર્વ વિશે વાત કરીશું, સાતમ આઠમનું પર્વ નજીકમાં છે, તેની ઉજવણી કરવામાં આવી રહી છે, તેના વિશે વાત કરીશું, શ્રાવણ મહિનાની વાત કરીશું। તો શ્રાવણ મહિનાના જે વદ આઠમના દિવસે છે એ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે। ભક્તિમય માહોલ સર્જાતો હોય છે, લોકો છે એ ભક્તિમય બની જાય છે। નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ સાથે જે વાતાવરણ હોય છે તે ગુંજી ઉઠે છે, અને નંદલાલાના જે જન્મના છે એ વધામણા કરવામાં આવતા હોય છે, એની પણ માહિતી મેળવશું જન્માષ્ટમી પર્વ વિશે આપણે વાત કરીએ। તો આજે પણ આપણી મુલાકાતે હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝની મુલાકાતે શાસ્ત્રીજી સંજયભાઈ જોશી આવ્યા છે, ખાસ સ્વાગત કરું છું આપનું। તો શાસ્ત્રીજી, આપણે જન્માષ્ટમી પર્વ વિશે વાત કરી તો તેનું ધાર્મિક મહત્વ જણાવશો। હવે જન્માષ્ટમી પર્વ એટલે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનો પ્રાગટ્ય દિવસ, જેમ આપણા વ્યવહારિક જીવનની અંદર આપણે ત્યાં કોઈ બાળક જન્મ થતો હોય અને એક વર્ષ પછી આપણે ભાવથી એ બાળકને જન્મ દિવસ નિમિત્તે જે ઉજવણી કરતા હોય છે, ત્યારે આ બાળક તો આખા પરમ પિતા જગતનું બાળક છે। પરમાત્માએ જ્યારે વૈકુંઠ લોકમાંથી આ સૃષ્ટિની રક્ષણ માટે રક્ષા માટે દુષ્ટોને દૈત્યોને દૂર કરવા માટે જ્યારે એ પ્રાગટ્ય થવાના હતા ત્યારે આખું વાતાવરણ એવું બધું કુદરતી માહોલ એને ઉત્પન્ન કર્યો કે એવો આનંદ જ આવે લોકોને, જે શ્રાવણ મહિનાની વદ અષ્ટમી જે યુપીમાં બિહારમાં પંજાબમાં રાજસ્થાનમાં ભાદ્રપદ મહિનો ચાલુ કહેવાય છે, કારણ કે ત્યાં દર પૂર્ણિમાએ મહિનો ચેન્જ થાય છે। ત્યારે આપણે મહારાષ્ટ્ર કેતા મુંબઈ અને ગુજરાતમાં અમાસને દિવસે આપણો મહિનો પૂરો થતો હોય છે, એટલે શ્રાવણ મહિનાની અષ્ટમ ગુજરાતીઓ માટે ધાર્મિકતા એટલા માટે છે કે ભગવાનને હકીકતમાં કોઈ જોયા નથી, ભગવાને 24 અવતારો ધારણ કર્યા છે આ ભારત ભૂમિની અંદર। મારા ખ્યાલ પ્રમાણે પરમાત્મા બીજા અન્ય દેશોમાં ભગવાન રૂપી પ્રાગટ્ય ક્યાંય થયું હોય એવું સાંભળવા મળ્યું નથી। આ ભગવદ્ ભક્ત બન્યા હોય છે પણ પરમાત્મા સ્વયં ઈશ્વરના રૂપમાં અન્ય દેશોમાં કાંઈ પ્રાગટ્ય કર્યું હોય અને એની લીલાઓ કરી હોય એવું કે ઇતિહાસોમાં નથી, પુરાણોમાં નથી, વેદોમાં નથી અને કે જાણકારમાં જાણવામાં આવ્યું નથી। ભારતને એક પવિત્ર ભૂમિ જ છે જ્યાં પરમાત્માએ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અવતરણ કરેલું છે। તો જ્યારે કૃષ્ણ પરમાત્માએ આ દુષ્ટ દૈત્યોને રાક્ષસોને હણવા માટે અને આ શ્રાવણ મહિનાના પવિત્ર દિવસમાં વદ અષ્ટમીને મધ્યરાત્રે 12 વાગે કહેવાય છે કે માતા અને પિતા એ સમયે મથુરાની જેલની અંદર હતા, કારાવાસની અંદર હતા, અતિશય ઘોર સંકટમાં હતા। સંકટ એ કોઈ બહારનું નહોતું, પોતાનું જ હતું, પરિવારનું જ હતું, કંસનું જ હતું, ફેમિલીનું જ હતું સંકટ, પણ અસહ્ય સંકટ હતું।
અને આવા સંકટો ભયંકર લોકલ પબ્લિકને પણ હતા. તો શાસ્ત્રોમાં અને વેદોમાં કીધેલું છે, થોડીક વાર્તાને લંબાવું છું જાણકારી માટે, કે પરમાત્માએ જ્યારે જ્યારે અવતરણ કર્યું ત્યારે પાંચ વસ્તુને લક્ષ્યમાં લઈને અવતરણ કર્યું છે. કોઈ પણ અવતારની ઝાંખી તમે કરો, રામ અવતાર છે કે કોઈ પણ અવતાર. પ્રથમ ધેનુ કેતા ગાય, બીજા બ્રાહ્મણો, ત્રીજી આ પૃથ્વી માતા, ચોથા સંતો અને દેવો. આ પાંચ માટે જ્યારે જ્યારે પ્રાગટ્ય કર્યું છે ત્યારે આ પાંચને લક્ષીને પ્રાગટ કર્યું છે, કારણ કે આ પાંચે ભગવાનના અંગ છે. આ અંગને કોઈ ભંગ કરવાની કોશિશ કરે તે પરમાત્માથી સહન નથી થતું, એટલે જે તે સમયે એ અવતરણ કરે છે. તો આવી જ રીતના ભગવાન કૃષ્ણ પરમાત્મા મથુરાની અંદર જેલમાં માતા પિતા કેદમાં હતા અને આ બધા દુઃખને દૂર કરવા, દુષ્ટોને દૂર કરવા માટે એનું પ્રાગટ્ય થયું છે અને એને આપણે ભાવથી બતાવી અને એને અત્યારે પણ યુગો 5121મો વર્ષ આવે છે કદાચ મારા સમય પ્રમાણે, મારી સમજણ પ્રમાણે. તો 5121 વર્ષે પણ હજી એવો ને એવો રૂપ જે પરમાત્માએ પ્રાગટ થયા હતા એ જ સ્વરૂપ, એવો જ આનંદ હજી પણ અત્યારે આ ભારત વર્ષની અંદર તમામ ભક્તો આવતી ઉજવે છે. જી બિલકુલ, રાતના 12ના ટકોરે છે એ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો, જેલમાં જન્મ થયો હતો. ત્યારથી લઈને અત્યારે પણ શ્રી કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ખાસ રાહ જોતા હોય છે, શ્રી કૃષ્ણના વધામણા કરવામાં આવતા હોય છે. આ ખાસ એક અનેરું મહત્વ ધરાવે છે તહેવાર. લોકો કૃષ્ણ ભક્તિમાં લીન થતા જોવા મળે છે, તલ્લીન થતા જોવા મળે છે, ભાવ વિભોર બને છે. કઈ રીતે ઉજવણી કરવામાં આવે છે એ જણાવશો? અનેક મંદિરોમાં છે ભાવિકોની ભારે ભીડ જોવા મળતી હોય છે, નંદલાલાના જે જન્મના વધામણા કરવામાં આવતા હોય છે અને અગાઉથી તેની તૈયારીઓ કરવામાં આવતી હોય છે, મંદિરોમાં છે એ ખાસ ધાર્મિક પ્રસંગ ઉજવવામાં આવતો હોય છે, તેને લઈને પણ જે સંતો મહંતો ઉપાસકો છે એ સમગ્ર વાતાવરણ છે જાણે ભક્તિમય થતું જોવા મળે છે. શું કહેશો તેના વિશે? તૈયારીઓ ચાલતી હોય છે, કઈ રીતે ઉજવણી કરવામાં આવે છે? કે એક આપણા ઘરે બાળકને આપણે જન્મદિવસ ઉજવવા માટે 24 કલાક કે એથી વધારે સમય લઈ અને ઘરની અંદર એવો માહોલ ઉભા કરતા હોય છે કે વિવિધ પ્રકારની મીઠાઈઓ છે, પછી આવી અનેક પ્રકારની સજાવટો કરીને આપણા બાળકનો પ્રસંગને જો ભાવથી ઉજવતા હોય ત્યારે આ તો આદિ પુરુષ છે, ભગવંત છે, 3 લોકનો નાથ છે અને પૂર્ણ ભાવને શ્રદ્ધાથી આવા પ્રસંગને એકદમ દિલની અંદર ઉમંગ આનંદ અને હરખથી 15-15 દિવસ અગાઉથી તૈયારી થવા માંડે છે. એમાં મોટા જે જાહેર સ્થળો છે, ગોકુળ છે, મથુરા છે, ત્યારબાદ દ્વારકા છે, આવા જે ધાર્મિકમાં અગ્રેસર જે સ્થાનો છે ત્યાં તો 15-15 દિવસ અગાઉથી એની પૂર્ણ તૈયારી થતી હોય છે. અને યુપીમાં મથુરાની અંદર તો 10 દિવસ પહેલાં ભગવાનની કૃષ્ણ લીલાઓ ગલીઓ નાકાઓમાં અને એ દ્વારા ભગવાનના ભાવને પ્રગટ કરતા હોય છે, અનેરો આનંદ લોકો લેતા હોય છે. તો આવી રીતના ઉમંગથી આનંદથી આપણા ગુજરાતમાં પણ મુખ્ય સ્થાન ભગવાનનું દ્વારકા નગરી કહેવામાં આવે છે. તો દ્વારકા નગરીને પણ અઠવાડિયા અગાઉથી શણગારવામાં, શૃંગારમાં, ભાવભક્તિમય વાતાવરણમાં ઇતનમય બની જાય છે. ત્યારબાદ નાના મોટા મંદિરો છે, દેવસ્થાનો છે અને લોકોના નાના નાના કચ્છમાં ગામ સુધી જ્યાં ગામના મંદિરો છે એને પણ શણગારે છે, વિવિધ પ્રકારના તોરણો બાંધે છે અને પરમાત્માનું પ્રાગટ્યને હરખને ઉમંગથી એને ભાવભક્તિનું રૂપ આપીને એને ઉજવતા હોય છે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી. તૈયારીઓ છે તે 15 દિવસ કે મહિના દિવસ અગાઉ કરવામાં આવતી હોય છે, ત્યારબાદ છે એ આ ધાર્મિક પ્રસંગ ખૂબ જ સરસ રીતે ઉજવાય છે. સમગ્ર વાતાવરણ છે એ નંદલાલાના જય ઘોષ સાથે ગુંજી ઉઠે છે,
उपासको छे भाविको छे ए श्री कृष्णना दर्शन करवा माटे ऊंडी पड़े छे। आ जे रीते आपणे आगळ વાત કરીએ તો મટકી ફોડ માખણ ચોર નંદલાલાના પ્રેરક પ્રસંગો વિશે પણ આપણે વાત કરીએ। તમને દર્શકો ખબર જ હશે કે નંદલાલા ખૂબ જ નટખટ હતા। નંદલાલા છે એ તેના જીવનમાં ખૂબ જ નટખટતાપૂર્વક આગળ વધ્યા હતા, તો તેના વિશે શું કહેશો, તેના કોઈ પ્રેરક પ્રસંગ છે એ આપના દર્શકો સુધી જણાવશો? હા જી, ભગવાને ભારત વર્ષની અંદર ભારત ભૂમિની અંદર क्षणिक थी लय अने पूर्ण अवतार एवं 24 अवतारों स्वरूपे आ भूमि पर लीला करी गया छे। वेद अने शास्त्रों कहे छे के 24 अवतारों जेम आपणे अत्यारे कोई कलाकारों जे फिल्म शूटिंग करता होय, फिल्म उतारता होय अने ई फिल्म सक्सेस थई जाय अने वर्षो सुधी हालती होय तो एने कदाच एवोर्ड पण आपवामां आवे छे। सक्सेसफुल थी जाए तो लोग एने 20 25 50 वर्ष सुधी निहारता हुए छे। तो आवी रीतना भगवान ना अवतारों छे ज्यारे ज्यारे जे जे समये जेवु स्वरूप धारण करवानो आवे छे एवु स्वरूप धारण करीने एक जातनी भारत भूमि ने अंदर फिल्म ज उतारे छे के जेथी करीने लोक मानस उपर कायम माटे टकी रहे, कायम माटे घर करी जाए। आ एक लीला छे। तो 24 अवतार ने मैं जे बात करी एम क्षणिक कही दऊं के एमां जे भगवानना 14 अवतारों छे एने अंश अवतार कहेवामां आवे। गमे त्यारे प्रागट्य थई गया अने गमे त्यारे लीला करीने पाछी एने लीला हंके एवा 14 अंश अवतारो परमात्माए लीधेला छे अने विविध प्रकारना प्राणीओमां एने लीधेला छे। एक एनुं महत्व हुं तमने छेले समजावीश कि क्या परमात्मा एक वराह के ता भूंडनो अवतार धारण करे छे, क्या एक मच्छी बनी माछली बने छे, क्या एक काचबो बने छे, जेवो जेवो समय आवे एवो स्वरूप धारण करी एनी लीला पूरी थई जाय एटले ई एनी कार्य संपन्न करीने जता रहता होय छे एने क्षणिक अवतार कहेवामां आवे छे। त्यार बाद जे पूर्ण अवतार जेने माना उदरमांथी जन्म धारण कर्यो होय अने मनुष्यनी जेम जीवन जीवी अने मृत्युना चरणमां पड्या होय एने पूर्ण अवतार कहेवामां आवे छे। तो एवा अवतारो अत्यार सुधीमां भारतनी अंदर परमात्माए 9 धारण करेला छे, 10मो कलिकाल हजी लेवाना छे। एटले आ 9 अवतारनी अंदर विविध प्रकारनी भगवाने लीलाओ करी छे अवतार धारण करीने। एमांनो एक आ अवतार कृष्ण लीला। कृष्ण परमात्माए द्वापर युगना आखरमां ए समयना युगने लक्षीने जे जे वातावरणो दूषित करेला हता, लोकोए राक्षस रूपी होय दैत्य रूपी होय आवा विचारोथी दूषित प्रजાઓને જ્યારે ઉત્પન્ન થયેલી જોઈને પરમાત્માએ એની પ્રકૃતિને જે ડોળવા માટેના કોશિશ કરનારાને હણવા માટે આ અવતાર પરમાત્માએ ધારણ કરેલો હતો અને એને લગતા એવા વાતાવરણને લગતા એને પરમાત્માએ 1500 વર્ષ સુધી આ પૃથ્વી પર જીવિત રહીને વિવિધ પ્રકારની એને લીલાઓ કરી છે। એમાં ખાસ કરીને મટલી ફોડ જેને આપણે માટલીને ફોડી એમ કહેવામાં આવે છે કે માટલી એ આપણું પહેલાંનું વાસણ હતું। મટુકી જે છે પેલા કોઈ તાંબા પિત્તળ કે બહુ રાજા રજવાડાને ત્યાં જ આવા બધા ધાતુના વાસણો જોવા મળતા, જનરલ બધા પાસે માટલીઓ માટીની વાસણોનો ઉપયોગ કરતા હતા। તો આવી રીતના દૂધ છે કે દહીં છે કે ગોરસ છે એને જાળવી રાખવા માટે માટીનો સહારો અગત્યનો હોય છે। તો માતા યશોદા એ સમયે બધાની સંપત્તિમાં તો શું હતું, ભગવાન તો એક યદુકુળની અંદર આવ્યા હતા, ગૌરક્ષકો હતા, ગૌ પશુપાલક હતા, તો એનું મુખ્ય ધન શું હોય કે દહીં હોય, દૂધ હોય, છાસ હોય, માખણ હોય અને ઘી હોય, તો એને જતનથી હાચવતા અને એને વેચાણ કરીને પોતાનો નિર્વાહ ચલાવતા। તો આ વસ્તુ પરમાત્મા કૃષ્ણ પરમાત્માને પસંદ નહોતી, આ વસ્તુને વેચવી નહીં, કારણ કે આ વસ્તુ અમૃત સમાન છે, અમૃતને કોઈથી વેચાતી નથી, કોઈને બક્ષિસમાં આપી શકો, દાનમાં આપી શકો, પણ એનું વેચાણ ન કરી શકો।
એટલે પરમાત્માએ એક બાળ લીલા એવી કરી કે જ્યાં પણ આવો સંગ્રહ કરી રાખતા અને ફોડી નાખતા. દાખલા તરીકે દૂધ છે, દાખલા તરીકે દહીં છે, ગોળ છે, માખણ છે, જ્યાં જ્યાં લોભી પ્રકૃતિ પૈસાના માટે આ વસ્તુ મેળવી અને સંગ્રહ કરી રાખતા એને નષ્ટ કરતા હતા. રૂપ લીધું હતું બાળકનું, એટલે બાળકના રૂપમાં એ ફોડે એટલે કોઈને કોઈ ક્રોધ ઉત્પન્ન થાય નહીં. પણ એનો હેતુ સમાજની વ્યવસ્થા માટેનો હતો કે આવી વસ્તુને છે તો એ લોકોનો ઉપયોગ માટે આપો, એને કમાણી કરી અને એનું ગુજરાન માટે આનો ઉપયોગ ન કરો. મેન મટલી ફોડ ત્યાંથી આ પ્રચલિત કરવામાં આવી છે, થવામાં આવી. જી બિલકુલ. જે શ્રી કૃષ્ણ ભગવાન છે એ તેને પોતાના જીવન દરમિયાન અનેક લીલાઓ કરી છે, તેને લોકો આજે પણ યાદ કરે છે, સ્મરણ કરે છે. અને આ જે શ્રી કૃષ્ણ ભગવાનનો જે નાનપણનો અવતાર હતો તેને તો લોકો ખૂબ જ સારી રીતે ઉજવે છે, તેના જન્મના વધામણા કરવામાં આવે છે. તો ખૂબ જ શાસ્ત્રીજીએ માહિતી આપી, તેની સાથે ધાર્મિક પ્રસંગ તો કહેવાય છે, પરંતુ સાતમ આઠમનું પર્વ એ ધાર્મિકતાની દ્રષ્ટિએ તો આખું મહત્વ ધરાવે છે, પરંતુ સાથે સાથે મનોરંજન માટે પણ લોકો ખાસ સાતમ આઠમ પર્વની રાહ જોતા હોય છે. ખાસ કરીને સાતમ આઠમના પર્વ દરમિયાન લોકમેળાનું અનેરું આયોજન કરવામાં આવે છે. અનેક જગ્યાએ રાજકોટની જ આપણે વાત કરીએ તો રાજકોટનો જે લોકમેળો છે એ અતિ મહત્વ ધરાવે છે. પરંપરા, ધાર્મિક પરંપરા મુજબ ઘણા સમયથી લોકમેળાનું રાજકોટમાં આયોજન થાય છે. તેના માટે તંત્ર છે એ ખડે પગે રહે છે, અધિકારીઓ હોય છે ખડે પગે રહે છે, પોલીસ બંદોબસ્ત પણ લોકમેળામાં જાળવી રાખવામાં આવે છે. કારણ કે રાજકોટ સહિત આસપાસના જે ગામડા હોય છે, આસપાસના શહેરો હોય છે, તેની જનતા લોકમેળાની મુલાકાત લેતી હોય છે. તો સાતમ આઠમના પર્વ પર લોકમેળાનું અનેરું મહત્વ હોય છે, શું કહેશો? હવે ધાર્મિકતાની દ્રષ્ટિએ એ મેળા વિશેની વાત જો આપણે કરીએ તો જે તે સમયે જે આપણા તહેવારો છે, તહેવારોની અંદર જે એની ઉજવણી છે એ ત્રણ પ્રકારને લક્ષીને કરવામાં આવે છે. એક તો ધર્મનું રક્ષણ થાય, ધર્મ વધે, લોકોને રોજી રોટી મળે અને લોકોને ઉમંગ મળે, આનંદ મળે. એટલે ભારત વર્ષની અંદર ખેતી પ્રધાન જ આપણો દેશ હતો. લોકો તનતોડ મહેનત કરતા, ખેતી કરતા, ખેતીની ઉપજ આવતી એમાં નિર્માણ કરતા અને બાકીની જે ફસલ વેચીને એમાં એનું ગુજરાન ચલાવતા. તો બીજી કોઈ આમદાનીનું સ્થાનક હતું નહીં. લોકોને મનોરંજન મળી રહે એટલા ધાર્મિક તહેવારની અંદર જ્ઞાન વિજ્ઞાન અને તંદુરસ્તી શારીરિક આ ત્રણેય વસ્તુને સમન્વય કરીને આપણા ઋષિ મુનુએ આને પ્રાધાન્ય આપ્યું કે જેમ કરીને કૃષ્ણ જન્મ છે તો કૃષ્ણ ભગવાન સ્વયં ભગવાન છે, તો ભગવાનની દ્રષ્ટિ અને ભાવથી આ પ્રસંગને અનુલક્ષીને લોકો લેતા હોય છે. ત્યારબાદ કૃષ્ણ ભગવાનનો જન્મ રાતના 12 વાગે થવાનો છે તો આખો દિવસ તો લોકો આમાં તન મન હોય છે, તો એની માટે ભગવાનને પ્રસન્ન કરવા માટે વિવિધ પ્રકારના વાજા છે, રમકડાઓ છે કે શરણાઈઓ છે, આવા વિવિધ પ્રકારના જે નાનપણમાં બાળક રમકડાથી રમતો હોય એની એક માર્કેટ ઊભી કરવામાં આવે છે. એટલે આપણા ગૃહિણીઓ નાના બાળકોને લઈને એ મેળારૂપી માર્કેટની અંદર જાય છે, વિવિધ પ્રકારની ખાણીઓ ખાય છે, પીવે છે અને અનેક લોકોના દર્શન કરે છે, જોવે છે, વિવિધ પ્રકારની સંસ્કૃતિના ત્યાં દર્શન થાય છે. એટલે ટૂંકમાં મનને આનંદને પ્રફુલ્લિત કરવા માટે આ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. તદુપરાંત એ લોકમેળાની અંદર વિવિધ પ્રકારની વિક્રીઓ થાય છે, વેચાણ થાય છે, તો લાખો હજારો પરિવારને એના પરિવારનું ભરણ પોષણ મળે છે. કહેવાય કૃષ્ણ જન્મોત્સવ એની સાથે મેળો છે, લોકમેળો છે અને એમાં એનો વ્યવસાય છે, તો લોકોને રોજીરોટી મળી રહી, લોકોને આનંદ મળી રહી અને એની સાથે ધર્મનો માહોલ પણ જળવાઈ રહે, આવી રીતના મેળાનું મહત્વ ભારતની અંદર આપવામાં આવે છે. બિલકુલ. લોકમેળો તો હોય જ છે, પરંતુ તેની સાથે પ્રાઇવેટ મેળાનું પણ ખૂબ જ ઘણી બધી જગ્યાએ આયોજન થાય છે. મેળામાં અનેક સ્ટોલ્સ ઊભા કરવામાં આવે છે, બાળકો તથા યુવાનો માટે અનેક રાઇડ્સ ગોઠવવામાં આવે છે.
देश विदेशी लोको लोक मेळामां आवे छे, मेळानी मुलाकात ले छे, તેથી તેના મનોરંજન માટે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે। શાસ્ત્રીજીએ ખૂબ જ સરસ વાત કરી કે રોજગારીનું સાધન પણ મેળો કહી શકાય, પરંતુ અત્યારે કોરોનાનું ગ્રહણ લાગ્યું છે। તહેવારો હોય કે કોઈ પણ હોય, કોઈ પણ કાર્યક્રમ હોય, તહેવાર હોય, કોરોનાના કારણે છે એ લોકો ઘરે રહેવા મજબૂર બન્યા છે। અત્યારે આપણે એમ તો ન કહી શકાય કે કોરોનાને આપણે હરાવી દીધો છે। લોકો અત્યારે ક્યાંક ને ક્યાંક કાયદાનું ભાન ભૂલતા જાય છે, કારણ કે કેસો ઘટતા જોવા મળી રહ્યા છે। અનેક રાજ્યોમાં કે અનેક જિલ્લાઓમાં તો જે કેસો છે એની સંખ્યા શૂન્ય જોવા મળે છે, તે શા કારણે થયું છે? દર્શકો, ડોક્ટર્સ છે, અનેક નર્સો છે, નર્સિંગ સ્ટાફ છે, તેની સૂઝબૂઝ છે, સતર્કતા છે, દિવસ રાત એક કરીને છે એ કોરોના દર્દીઓ છે તેની સારવાર કરી હતી, તો આપણે એનું ઋણ કેવી રીતે ભૂલી ગયા છે? કાયદાનું ભાન કરતા નથી, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરીએ છીએ, માસ્ક પહેરતા નથી, તેવી જ રીતે અનેક તહેવારો છે તેની ઉજવણી કરવામાં પણ એક આ કોરોના છે એક વિલન સાબિત થયો છે એમ કહી શકાય। વર્ષો જૂની પરંપરા છે મેળાની, એ પણ તૂટી ગઈ છે। છેલ્લા બે વર્ષથી મેળાનું આયોજન થતું નથી, એક દુઃખના સમાચાર કહી શકાય, પરંતુ આપણે કોરોનાને પણ માત આપીએ, હરાવીએ, એક સાથે મળીને જો કોરોનાને દૂર કરીશું તો ચોક્કસ આવતા વર્ષે આપણે જેમ પહેલા ઉજવતા એ જ રીતે લોકમેળાના આયોજનો કરી શકીશું, લોકો ભેગા થઈશું, મંદિરોમાં પણ ભારે ભીડ થશે આશા રાખીએ છીએ। તેના માટે તમારે પણ દર્શકો જરૂર પ્રયત્નો કરવા જોશે। શું કહેશો, કોરોનાનું ગ્રહણ લાગે છે તહેવારોમાં? બહુ સાચી વાત છે કે અત્યારે આ કોરોના જેવો ભયંકર રોગ આખા વિશ્વને ભરડામાં લઈ લીધેલો છે, અને આવું તો આપણે જોઈએ છીએ કે 100-125 વર્ષે એકવાર તો આવો મહારોગ ઉત્પન્ન થાય છે। એમાં પણ ઘણા સમીકરણો હોય છે, ધાર્મિકતાની દ્રષ્ટિએ જોવો કે પછી વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો એક તો વસ્તી વધારો અને એમાં સમજણ ને અસમજણનો મહત્વની પાસું છે કે પરમાત્માની પ્રકૃતિ જે છે એ પ્રકૃતિને કોઈ છેદન કરે છે ત્યારે આવી મહામારી ઉત્પન્ન થતી હોય છે। તો અત્યારે પરમાત્માની મુખ્યત્વે આપણે પ્રકૃતિ જોઈએ તો પેલા તો જળ છે, હવે પવિત્ર જો એટલે જળ છે, જળ આપણા જ્યાં ને ત્યાં દૂષિત થઈ રહ્યા છે। સારી નદીઓ હોય, પવિત્ર નદીઓ હોય કે આપણી નાની ગામની નાળો નદી હોય, ક્યાંય શુદ્ધતા નથી રહેવા દીધી। ત્યારબાદ પ્રદૂષણના હિસાબે વાતાવરણની અંદર જે ઓક્સિજનનું પ્રમાણ મળવું જોઈએ એ આવા વિવિધ પ્રકારના દૂષણો પ્રદૂષણના હિસાબે એ એમાંથી જે આપણે સાત્વિકતાનો જે વાયુ મળવો જોઈએ મળતો નથી। ત્યારબાદ ખાણીપીણી, વિવિધ પ્રકારના કચરાઓ આપણે આરોપતા હોય છે, આપણી તાસીરને અનુકૂળ છે કે નહીં એ કોઈ પણ આપણે વિચાર કરતા નથી, જીભને સ્વાદ લાગે એટલે ગમે તે પ્રકારનો વાસી હોય કે બીમારી લાયક હોય એ પદાર્થો પણ આપણે સેવન કરતા હોઈએ છીએ। તો આવા અનેક પ્રકારના વાતાવરણો આવા મહાભયંકર રોગોને સ્થાન મળતા હોય છે ત્યારે આ વિશ્વની મહામારી છે। હું એમ નથી કહેતો વિશ્વના દેશો અમુક બાબતમાં આપણીથી આગળ છે કે જે પૂરેપૂરું પાલન કરતા હોય છે, પણ જ્યારે આખું વિશ્વ આમાં સમાયેલું હોય ત્યારે એક કે બે કે પાંચ દેશ કદાચ ગમે રીતના સાવચેતી રાખે તો આટલા મોટા વાતાવરણને એ કાબૂમાં ન કરી શકે। એટલા માટે ખાસ કરીને આવા પ્રસંગોને આપણે માણવા હોય, ધાર્મિકતાને જાળવવી હોય તો મુખ્યત્વે જે આપણા શરીરને હાનિ પહોંચે એવા જે ગંદકીયુક્ત છે ઘરથી જ લઈને નગર નગરથી લઈને રાજ્ય રાજ્યથી લઈને દેશ સુધીના પ્રયત્નો દરેક મનુષ્યએ કરવા જોઈએ, કારણ કે મનુષ્યમાં એકમાં જ પરમાત્માએ વિશેષ પ્રકારની બુદ્ધિ આપી છે સાચું અને ખોટું પારખવાની, બાકી અન્ય 84 લાખ યોની પરમાત્માએ આપેલી છે એ જીવ જંતુથી લઈને પ્રાણીઓ કાંઈ સમજતા નથી, પણ છતાંય નેચરલી કુદરતના વાતાવરણની અંદર રહે છે એટલે એને કોઈ પણ પ્રકારના રોગો થતા નથી, મનુષ્યને જ થાય છે।
અને ઈ જ રોગ એને જ ગ્રહણ કરે છે કારણ કે આપણા આચાર વિચાર વાણી વર્તન એ બધા પ્રદૂષિત થઈ ગયેલા છે એટલે એને જો આપણે બધાય ભેગા મળીને એનો સામનો કરી અને શુદ્ધતા કરવાનો પ્રયત્ન કરીએ તો અવશ્ય હવે આપણે પ્રસંગો સાથે રહીને માણી શકીએ જી બિલકુલ અત્યારે કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે દેશની આ ભારત દેશ સહિત અને દુનિયા છે એ આ કોરોનાના ભરડામાં આવી ચૂકી છે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અનેક સ્વજનો છે એ જીવ ગુમાવ્યા છે અનેક યુવાનો છે એ માતા પિતા વગરના બની ગયા છે પોતાના દીકરા અને દીકરીને જતા જોયા છે આજે એક થી બે વર્ષ છે એ ભારત સહિત અનેક વિશ્વ માટે ખૂબ જ કપરા કહી શકાય કોરોનાની વાત કરી એ સાથે આપણે હવે જન્માષ્ટમી ઉપર આવીએ તો જન્માષ્ટમીનો તહેવાર છે એ ખાસ સૌરાષ્ટ્રમાં છે એ ખૂબ જ અલગ રીતે ઉજવવામાં આવે છે કારણ કે સાતમ આઠમના પર્વ તરીકે પણ જન્માષ્ટમીનો પર્વ ઉજવાય છે ધંધાર્થીઓ હોય છે દુકાનો હોય છે અત્યારે કોરોનાના કારણે શાળા તો બંધ છે પરંતુ બાળકોને પણ શાળામાંથી છે એ સાતમ આઠમ પર્વની રજા આપવામાં આવે છે ત્રણ ચાર દિવસનું મિનિમ એક વેકેશન કહી શકાય એ જાહેર કરવામાં આવે છે સાતમ આઠમને લીધે અને સૌરાષ્ટ્રમાં છે એ લોકો છે સાતમ આઠમના પર્વ પર ફરવા નીકળી પડે છે અનેક જાહેર સ્થળોએ મુલાકાત લે છે ફરવાલાયક સ્થળોએ છે એ લોકો ઉમટી પડે છે અને સાતમ આઠમનું પર્વ ઉજવે છે શું કહેશો સાચી વાત છે ગુજરાતની પબ્લિક પહેલેથી એકદમ ખુમારવંતવાળી છે કે જે કોઈ પ્રસંગો હોય એને એકદમ આનંદથી માણવા વાળી પબ્લિક છે એક તો પરમાત્માની કૃપા છે જો કે અત્યારે છેલ્લા 1.5 વર્ષથી કોરોનાના કાળના હિસાબે થોડીક આર્થિક સ્થિતિ નાજુક બની છે બાકી આર્થિક રીતે સદ્ધર ત્યારબાદ માનસિક રીતે સદ્ધર શારીરિક રીતે સદ્ધર આ ગુજરાતની એક કુમારી છે પ્રણાલિકા છે તો આનો ભરપૂર ઉપયોગ કરે છે ધર્મનું કામ હોય તો ધર્મમાં કૂદી જાય 5-5 લાખ દેવાના હોય તો એ અગ્રેસર આવીને આપતા હોય છે 5-5 જણાની સેવા કરવાની આવે તો એ કરવામાં તૈયાર છે ટૂંકમાં ગમે તે રીતે એ આ ગુજરાતીઓ થનગનાટ કરતા હોય છે ત્યારે આવા પ્રસંગો આવતા હોય આનંદના અને ઉલ્લાસના અને ધર્મના ત્યારે સ્વૈચ્છિક રીતે પોતાના પરિવારને અતિશય આનંદ આપવા માટે ગુજરાત છોડીને પણ મોટા મોટા પ્રવસ્થાનોએ જતા હોય છે ગુજરાતની અંદર પણ રહીને મોટા મોટા દેવસ્થાનો છે ફરવાલાયક સ્થળો છે ત્યાં જઈને પોતાના પરિવારને આનંદ આપતા હોય છે અને પરમાત્માની પ્રકૃતિનો અહેસાસ કરાવતા હોય છે એટલે ગુજરાતી છે એ હંમેશા અગ્રેસર છે પરમાત્માના પ્રાગટ્ય અન્ય રાજ્યોમાં થયેલા છે ખાસ કરીને યુપીમાં ત્યારે પરમાત્માના ભક્તો જાજા ગુજરાતમાં ઉત્પન્ન થયા છે એ બાજુ જો ધાર્મિક રીતે જોઈએ તો આ એક ધાર્મિક પવિત્ર ભૂમિ ગુજરાતની છે ધાર્મિકતા એવી પણ છે શૂરવીર પણ એવા છે દાતાઓ પણ એવા છે ગુજરાતીઓ જોઈએ તો દાનપુરમાં પણ કઈ પીછે અટકરે એવા નથી તો એ તો આવા નાના મોટા તહેવારોમાં ઉજવવામાં તો પીછે અટકરે જ ક્યાં છે ઉમંગથી ઉલ્લાસથી આનંદથી એ ઉજવતા હોય છે બિલકુલ સૌરાષ્ટ્ર ભરની જનતા છે ગુજરાત ભરની જનતા છે તહેવારોની રાહ જોતી હોય છે એક અનેરો થનગનાટ જોવા મળે છે કે આ તહેવાર તો આપણે આગળ રીતે ઉજવશું ત્યાં ફરવા જશું ત્યાં મુલાકાતે જશું એની અગાઉથી તૈયારીઓ કરતા હોય છે રંગીલા રાજકોટની તો વાત જ શું કરવી રાજકોટની જનતા તો એક આગવું સ્થાન ધરાવે છે આગવી ઓળખ ધરાવે છે તે કોઈ પણ તહેવાર હોય તેને અપનાવી લે છે અને તહેવારમાં એને રિલેટેડ પોતાનો ઢબ ધરાવે છે અને લોક મેળો હોય તેની અચૂક મુલાકાત લે છે અનેક સ્ટોલ્સની મુલાકાત લે છે ખાણીપીણીની બાબતમાં રાજકોટની વાત જ ક્યાં કરવી રહી સ્વાદ પ્રેમી જનતા છે રાજકોટની તો અનેક રેસ્ટોરન્ટ હોય છે હોટેલ્સ હોય છે તેની પણ મુલાકાત લેતા રાજકોટ વાસીઓ ચૂકતા નથી ખાસ રાહ જોતા હોય છે સાતમ આઠમ પર્વની પરંતુ અત્યારે કોરોનાનું જે મહામારી ચાલી રહી છે તેની વચ્ચે છે એ તહેવારો છે એ આપણે સારી રીતે ઉજવી શકતા નથી તો આવી જ રીતે તમે કંઈક હવે અમારી જનતાને જણાવો કંઈક બાકી રહી ગયું હોય જન્માષ્ટમી પર્વ વિશે તેના જ્ઞાન વિશે કંઈક બાકી રહી ગયું હોય જી હવે ખાસ કરીને
आज जन्माष्टमी ने अनुलक्षी ने हूँ थोड़ी धार्मिक बातों द्वारा दरेक समाज ने कहवा मांगू छु क्या एक एक मैं हमारा बात करी थी कि परमात्मा ए 24 फिल्मों बनाई छे बराबर छे फिल्म याने के लीला करी छे तो आवी लीला ने अपने भाव थी वधावीए छे उजवीए छे पण एक आपड़ी थोड़ी मेथड अलग छे के ने पाछा विसरी जाए छे भूली जाए छे आ वस्तु भूलवानी नथी हमेशा याद करवानी छे कारण के आ तो जीवन नो पायो छे अरे खास करीने अत्यारना युगनी अंदर धर्मनो माहौल नष्ट थई गयो छे पहला तो सरकारी अने प्राइवेट शाळाओमांथी लुप्त थई गयो ज्यां बाळकोने धर्मनो बोध मळे संस्कृतिनो बोध मळे त्यांथी ज अत्यारे जोई छे तो आपणे कोई पण धर्मनो शिक्षण आपने शिक्षण जगतमांथी मळवानुं बंध थई गयुं छे जेना छेल्ला घणा समयथी हवे वात रही धर्म मळे क्या थी तो ज्ञानी सत्संगी साधु होय आश्रमो होय अथवा तो कोई एवा ब्राह्मणो होय एनी पास समय होय एनी पासे बेसो एने पूछो तो ई तमने बोध आपे झांकी करावे एवो माहोल तो रह्यो नथी एटले आपणे धर्म रक्षत रक्षती आपणे जो धर्मनु रक्षण करशुं ने तो ज धर्म आपणुं रक्षण करशे ई सनातन छे सत्य छे એટલે આપણે પશ્ચિમ તરફ પશ્ચિમના વાતાવરણમાં રહેવું પડશે આપણી ધાર્મિકતાને જાળવી રાખવી પડશે પરંતુ મૂળભૂત આપણી સંસ્કૃતિ છે આપણી ખાનદાની છે આપણા કુળના રીત રિવાજો છે બને ત્યાં સુધી એને અખંડ રાખવાના પ્રયત્ન કરવા ખાસ કરીને ભક્તિ વિશેની વાત કરું તો તમે એક સત્યનારાયણ ભગવાનની કથા અથવા તો યજ્ઞનું આયોજન કરો એટલે બ્રાહ્મણ સંકલ્પ કરાવે સંકલ્પિત સંકલ્પની અંદર ચાર પ્રકારની વસ્તુ બતાવે સમજી લેજો કે ભક્તિ છે કર્મ છે મોક્ષ છે આ ચતુર્વિધિ કર્મ આપણા જીવનમાં આવતું હોય છે એમાં પ્રાધાન્ય પ્રથમ ધર્મનું આપ્યું છે ભક્તિનું આપ્યું છે કોઈ પણ સંકલ્પ કોઈ પણ પૂજા પાઠ કરો યજ્ઞ કરો સત્તા કરો તો આ ચતુર્વિધિ કર્મનો સંકલ્પ કરાવ્યા પછી કર્મ તમારું આગળ વધતું હોય કર્મકાળની દ્રષ્ટિએ તો એ જ આપણા જીવનની અંદર છે કે ભક્તિનું મહત્વ પહેલા રાખવું પ્રથમ ભક્તિને પ્રાપ્ત કરવી પછી આપણા કુટુંબનું વ્યવહાર રીતે આપણું કામનાઓ છે એને મહત્વ આપવું ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેયમાંથી પસાર આપણે થવાનું છે પ્રથમ ભક્તિ આવે છે અને અંતે મોક્ષ આવે છે તો આ પ્રથમ અને અંતને બેને લક્ષીને કોઈ પણ કાર્ય આપણે કરવા જોઈએ પછી કદાચ સમય અનુસંધાને પશ્ચિમીકરણ કરીને રહેવું પડતું હોય પણ આ બે લક્ષ્યને ભૂલાતા નથી પ્રથમ ભક્તિનું અને છેલ્લે મોક્ષનું તો જ આપણી સંસ્કૃતિ કાયમ માટે રહેશે તો જ આવા ભયંકર મહામારીમાંથી આપણે મુક્ત રહેશું અને તો જ આપણા ભારત વર્ષનું નામ કાયમ માટે હજી પણ યુગ યુગાંતર માટે મહાન રહે રીતે ઉજવશું આવી મારી નમ્ર અપીલ છે એ વિશેષ કઈ તમે જાણકારી મેળવવા માંગતા તો કઈ પૂછી શકો છો જી બિલકુલ ખૂબ સરસ વાત કરી ખૂબ ખૂબ આભાર આપનો અમારા હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના દર્શકો સુધી આટલી સરસ માહિતી પહોંચાડવા બદલ તો દર્શકો આશા રાખીએ છીએ કે તમને પણ આ એપિસોડ ગમ્યો હશે બસ આવા જ અવનવા એપિસોડ સાથે ફરી મળીશું અને હા ત્યાં સુધી આપ જોતા રહેજો ન્યૂઝ અને આવા જ એપિસોડ અમે તમારા સુધી જો આપનો સાથ અને સહકાર રહેશે તો જરૂર શાસ્ત્રીજીને પણ અમે ફરીવાર આપ અમારી મુલાકાતે બોલાવશું અને કઈક ટોપિક ઉપર આપણે ચર્ચા કરીશું તો અત્યારે રજા લઈશું મને રજા આપશો નમસ્કાર નમસ્કાર